ઉપલેટા તાલુકાના મજેઠી ગામે ગિરનારી મંડળ દ્વારા ઔષધિ વનસ્પતિ પરિચય શિબિર યોજાઈ. ઉપલેટા તાલુકાના મજેઠી ગામના ખેડૂતના યોગીવન ઔષધિ ફાર્મમાં જૂનાગઢના ગિરનારી મંડળ દ્વારા લોકો માટે વનસ્પતિ ઔષધિ પરિચય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જૂનાગઢથી આયુર્વેદિક ઔષધિ વનસ્પતિના જાણકારો દ્વારા ફાર્મમાં ઉગારેલી લગભગ 120 જાતિની વનસ્પતિને લોકોને પરિચય કરાવવામાં આવ્યો હતો. વધુમાં આ વિવિધ જાણકારો દ્વારા અલગ અલગ વનસ્પતિ ક્યાં ક્યાં કામમાં આવી શકે છે તેનું પણ વિવિધ જ્ઞાન આપવામાં આવ્યું હતું, જેમાં તાવ, શરદી, કફ, શરીરના કોઈપણ દુખાવા, સાંધાના દુખાવા જેવા અસંખ્ય જૂના રોગોમાં કઈ કઈ વનસ્પતિ કેવી રીતે ઉપયોગમાં લેવી તેવી તમામ સમજણ આપવામાં આવી હતી. આ ઔષધિ પરિચય શિબિરમાં ઉપલેટા લાઠ ગામના આગેવાનો તેમજ ઉપલેટા ભાલોડિયા મહિલા કોલેજના પ્રોફેસરો, ટીચરો, વિદ્યાર્થિનીઓ સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. વિપુલ ધામેચા, જેડએસ ટીવી, ઉપલેટા. હું આરપી ભાલોડિયા મહિલા કોલેજમાંથી આવું છું. અમે કૈલાસ મેડમ ઉપાધ્યાય સાથે આવેલા છીએ. અમને માંડલિયા સરે વિવિધ ઔષધિ વિશે માહિતી આપી છે, જેવી કે પાનફૂટી, હૃદયરોગ માટે કઈ વનસ્પતિ ઉપયોગી છે, પછી કોઈ મૂઢમાર લાગ્યો હોય તો તેના માટે કઈ ઔષધિ ઉપયોગી છે તેના વિશે માહિતી આપી છે. અહીંયા અમે પ્રાકૃતિક શૈક્ષણિક વન વિભાગ શિબિર માટે આવેલા છીએ. અમારી સાથે જૂનાગઢ ગિરનારી ગ્રુપ પણ અમારી સાથે જોડાયેલું છે. અમને અહીંયા ખૂબ જ મજા આવી છે. અમારા માટે આ ઔષધિઓ ખૂબ જ ઉપયોગી નીવડશે. અમે અહીંયાથી અમારી કોલેજ માટે વિવિધ ઔષધિઓ સાથે લેતા જશું, જે